પોરબંદરમાં ખાણીપીણીના ધંધાર્થીઓ સામે પાલિકા તંત્રએ લાલ આંખ કરી છે. અનેક ખાણીપીણીના ધંધાર્થીઓને અખાદ્ય પદાર્થ બાબતે દંડ ફટકારવામાં આવી રહ્યો છે, ત્યારે પોરબંદરનું ખ્યાતનામ સિદ્ધિ રેસ્ટોરન્ટ પણ તેમાંથી બાકાત રહ્યું નથી. પોરબંદર છાયા નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચનાથી નગરપાલિકાના વિસ્તારોમાં ખાદ્ય ચીજોનું વેચાણ કરતી લારીઓ, દુકાનો, હોટલ, લોજ, રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજે શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 26 જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં માર્કેટિંગ યાર્ડ સામે આવેલી સિદ્ધિ રેસ્ટોરન્ટમાંથી વાસી બટાટા, નૂડલ્સ, ભાત અને કટલેટ સહિતનો અંદાજે 10 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. આથી આ જથ્થો નાશ કરાવી આ રેસ્ટોરન્ટ ધારક પાસેથી ₹5000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. વધુમાં પાલિકા તંત્રએ જણાવ્યું છે કે આ ચેકિંગ હજુ પણ ચાલુ રહેશે. નિયમ ઠકરા, ફૂડ સેફ્ટી ઓફિસર, પોરબંદર નગરપાલિકાના ફૂડ વિભાગની બંને ટીમો દ્વારા જુદા જુદા વિસ્તાર ખાપટ, જીઆઈડીસી, લોકડીયા, હનુમાન વિસ્તારમાં ચેકિંગ કરી અને આશરે 25 જેટલી પેઢીઓનું ચેકિંગ કરી કરતાં સિદ્ધિ રેસ્ટોરન્ટમાંથી અંદાજે 10 કિલો જેટલો વાસી પડતર, બટેકા, ભાત જેવો જથ્થો મળી આવતા તેને જપ્ત કરી નાશ કરેલ અને ₹5000 નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો. અને દરેક ધંધાર્થીઓને આવું પડતર માલ, વાસી માલ ન રાખવા સૂચના આપેલ છે. પોરબંદરની ખ્યાતનામ બેકરીઓ અને ખ્યાતનામ રેસ્ટોરન્ટોમાં પણ અખાદ્ય પદાર્થો મળી રહ્યા છે, જેને લઈને લોકો હવે બહારની ખાણીપીણીની ચીજોમાં ખૂબ સંભાળી રહ્યા છે, તેમજ કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જતી વખતે પણ કાળજી રાખી રહ્યા છે. જો આવી જ રીતે ખ્યાતનામ જગ્યાએથી અખાદ્ય પદાર્થો મળતા રહેશે તો લોકો બહારની લારી કેબિનો અને રેસ્ટોરન્ટમાં જમવા જવાનું ટાળે તો નવાઈ નહીં. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.